હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. વાત કરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમના ઉદઘાટનની, તો અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. જો કે રાષ્ટ્રપતિ કોવિંદે જ્યારે સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમના નામને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અત્યાર સુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું, પરંતુ હવે જેવું આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું કે તુરંત જ ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું છે. મોટેરામાં આકાર પામેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. શહેરમાં રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી બંને હોવાથી પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો કે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી દેવાથી આ વિસ્તારના લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ સ્ટેડિયમની બહાર દર્શકોને હોબાળો કર્યો છે. ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મલબર્નની બેઠક ક્ષમતા 92,000 છે અને મોટેરાએ તેને 40,000 માર્જિનથી માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલાં 1,10,000 બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગ્સમાં બેઠક ક્ષમતા વધારીને 1,32,000 કરી દેવામાં આવી હોવાનું લખેલું છે. એટલે કે કુલ 22,000 બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે કેમેરા અને અન્ય ટેકનિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુ પડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી તેમણે જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા 1,10,000 નહીં પરંતુ 1,32,000 છે. તમને જણાવી દઈએ કે T20ની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી માર્ચ સુધી અમદાવાદના બાયોબલ્બમાં રોકાશે.